हेलो नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानमंजरी मॉडर्न स्कूल की यूट्यूब चैनल में हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छू। केम छो बाळको, मजा में ने? शनि रवि की मजा पण तमे माणी लीधी बराबर ने? तो चलो फरी पाछू आज आपणे भणवानुं शुरू करीशुं। छो बाळको, धोरण चार में गुजराती में आपणे पाठ 13 पाठ्यपुस्तक में शीखी गया पंखीओए पाणी पायुं, जेनी वार्ता केवी हती के एक नानो एवो छोड़ हतो परंतु एने पाणी न मळवाथी ते एकदम सुकाई गयो हतो, एकदम नानो ने नानो ज रहेतो हतो, जरा पण एनो उछेर थतो हतो नहीं, कारण के कोई तेने पाणी ज पातुं नहोतुं। परंतु एक दिवस एक पंखी तेना उपर जईने बेठुं तो जे छोड़ छे ए एनी भाषामां कहे छे के तू मारा उपरथी उतरी जा, कारण के हूँ तारो भार सहन करी शकूँ एम नथी, कारण के मारा उपर कोई पांदड़ा पण नथी अने मारू मूड पण एकदम केवुं छे चेतन वगरनुं, के कोई पाणी ज नथी पायुं एटले एकदम सुकाई गयेलो होय छे छोड़, अने जे बे चार पांदड़ा हता ए पण एक बकरी खाई गई हती बराबर। तो चलो हवे आपणे आजे स्वाध्याय पोथीमां आ पाठ शीखी लईए। जो बाळको, ક્યારેક ટીચર ભૂલી ગયા હોય તો એનો અર્થ એમ નથી કે તમે જાતે ન કરી શકો, પરંતુ આટલું બધું કરાવ્યા પછી પણ જો તમને હોમવર્ક આપવામાં ક્યારેક ખોટા મોટા ન મુકાયા હોય તો તમારે આ વિડીયોમાંથી જોઈને હોમવર્ક કરી લેવાનું, ઠીક છે? તો ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 13 શીખીએ બરાબર। તમારે હવે હોમવર્ક સ્વાધ્યાય પોથીમાંથી જોઈને કરી લેવાનું બરાબર। ચલો હવે હું આ વિડીયો જે કરાવું છું સ્વાધ્યાય પોથીનો એ તમારે જોઈ લેવાનો, અને બની શકે તો તમારે વિડીયો જોતા જોતા સાથે સાથે પૂરતું પણ જવાય બરાબર। તો ચાલો પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમાંકસર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। જો છોડના પાંદડા કોણ ખાઈ ગયું, તો આપણે પાઠમાં જોયું કે છોડના પાંદડા કોણ ખાઈ ગયું હતું, તો કે બકરી, તો સાચા જવાબમાં આપણે બોક્સમાં શું લખવાનું? અ। બીજું છે, ખરેખર પંખીની જાત જ દયાળુ છે, આ વાક્ય કોણ બોલે છે? તો કે વાદળી બરાબર। હવે જો ત્રીજું છે, પંખીઓએ છોડને પાણી કેવી રીતે પાયું, કેવી રીતે પાયું હતું પાણી? તો પંખીઓએ ચાંચમાં પાણી લાવીને છોડને પાયું હતું બરાબર। ચલો હવે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે એક એક વાક્યમાં જવાબ લખો। તો ચાલો પહેલું છે, ઢોર કોની પાસેથી પસાર થતા હતા? જો આપણે પાઠ્યપુસ્તકમાં પણ આ બધા સવાલ જવાબ શીખી ગયા છીએ બરાબર, ત્યારે પણ મેં તમને વિસ્તારથી જ સમજાવ્યું હતું બધું, અને સ્વાધ્યાય પોથીમાં પણ હું તમને વિસ્તારથી સમજાવું છું। ઢોર કોની પાસેથી પસાર થતા હતા? તો ઢોર એક સાવ નાના છોડ પાસેથી પસાર થતા હતા। બીજો સવાલ છે, છોડ સાથી સાવ બોડો થઈ ગયો હતો, બોડો થઈ ગયો હતો એટલે કે જેની ઉપર એક પણ પાંદડું હતું નહીં, માત્ર તેની ડાળખી જ હતી એ પણ સુકાઈ ગયેલી, તો છોડના પાંદડા એક બકરી ખાઈ ગઈ હતી તેથી છોડ સાવ બોડો થઈ ગયો। ત્રીજું છે, પંખીના ટોળાને એક પંખીએ શું વાત કરી, શું વાત કરી પંખીના ટોળાને? તો ચાલો જોઈએ, પંખીના ટોળાને એક પંખીએ તરસ્યા છોડની વાત કરી। ચોથું છે, ઝાડની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું? તો ઝાડની ડાળી પર બેસીને વાદળી ઝરમર ઝરમર વરસી। બાળકો આ પાઠ તમે જો ખરેખર ધ્યાન દઈને શાંતિથી સાંભળ્યો હશે ને તો તમને એક એક પ્રશ્નના જવાબ તરત જ આવડી જશે બરાબર। ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં લખો। છોડની સી ઈચ્છા હતી, તો છોડની સી ઈચ્છા હતી? તો કે છોડને મોટા થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, એને ઊંચા થવું હતું અને આકાશને
આંબી જવું હતું અને ઘેઘૂર ઝાડ બનવું હતું. ઘેઘૂર એટલે કે ખૂબ જ ઘટાદાર વૃક્ષ બનવું હતું. બીજું છે, છોડ પર બેઠેલા પંખીને છોડે શું કહ્યું? શું કહ્યું હતું જ્યારે પંખી છોડ પર બેઠું ત્યારે? તો છોડ પર બેઠેલા પંખીને છોડે કહ્યું કે તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહન કરી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ. એવું કોણ બોલે છે? આ છોડ કહે છે. કોને કહે છે? પંખીને કહે છે કે મારા પર જરા પર પાંદડા નથી, તેથી હું તારો ભાર સહન કરી શકીશ નહીં. ત્રીજું છે, છોડ પર દયા આવતા પંખીએ શું કર્યું? તો જુઓ, પંખીઓમાં અને પ્રાણીઓમાં પણ આટલી દયા હોય છે. તો છોડ પર દયા આવતા પંખી ઉડ્યું અને દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું. એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું અને પછી તે ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું અને ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું. શું કર્યું? પક્ષી પણ કેટલું સમજદાર હતું અને કેટલું દયાળું હતું કે આવો સુકાઈ ગયેલો છોડ જોયો તો એને પણ થયું કે લાવને આ છોડને થોડું પાણી પાવ. એમ વિચારીને તે એક તળાવ પાસે જાય છે અને તે પોતાની ચાંચમાં એકાદ ટીપા જેટલું પાણી લઈને આવે છે અને છોડના મૂળમાં ઠાલવે છે. ચોથું છે, છોડની તરસ છીપાવવા પંખી ટોળાએ શું કર્યું? શું કર્યું? તો કે છોડની તરસ છીપાવવા પંખીનું ટોળું તળાવ પાસે પહોંચ્યું અને પાણીથી ચાંચો ભરી અને પહેલાં છોડ પાસે આવી પાણી ભરેલી ચાંચો ખાલી કરી દીધી. તેમણે આવા 10-12 ફેરા કર્યા અને છોડના મૂળને પાણી પાયું. જો જ્યારે પહેલાં એક પંખી હતું ત્યારે તો ખાલી એને એક જ ટીપું જ પાણી પાયું હતું, પરંતુ પછી આ પંખી એના પંખીઓના ટોળાને આવાજ કરે છે કે આ છોડ એકદમ સુકાઈ ગયેલો છે, આપણે તેને પાણી પાવું જોઈએ. તેથી બધા પંખીઓ ભેગા મળીને એક તળાવ પાસે જાય છે અને પોતાની ચાંચમાં પાણી ભરી ભરીને આ છોડને ખૂબ જ 10-12 વખત ફેરા કરીને પાય છે. બરાબર? ચાલો હવે છે એના પછીનો પ્રશ્ન, ઝાડે વાદળીને માંડીને શી વાત કરી? એના વિશે 5 વાક્યો લખો. ઝાડ, આ જે નાનકડો છોડ હતો એ પંખીઓએ પાણી પાયું પછી થોડું મોટું થઈ ગયું અને તે ઝાડ સ્વરૂપે થઈ ગયું. હવે તે વાદળીને આખી માંડીને કહાની કહે છે એ આપણે અત્યારે સમજવાની છે. ઝાડે વાદળીને માંડીને આ વાત કરી હશે. હું નાનો છોડ હતો, મારે મોટા થવાની ઈચ્છા હતી, મને દુબળો પાતળો જોઈને એક પંખીને મારા પર દયા આવી. આપણે જોયું હતું ને કે એક પંખી પહેલાં પોતાની ચાંચ વડે આ સુકાઈ ગયેલા ઝાડને છોડને પાણી પાય છે. તેણે દૂર એક તળાવેથી પોતાની ચાંચમાં પાણીનું ટીપું ભર્યું અને લાવીને મારા મૂળમાં ઠાલવ્યું, પરંતુ એક ટીપા પાણીથી શું વળે? પછી તે પંખીઓના ટોળાની મદદ લઈ દિવસો અને મહિનાઓ સુધી મને પાણી પાયું અને હું લીલોછમ થઈને વધવા લાગ્યો અને ઘણા ચોમાસા પછી એક ઘટાદાર વૃક્ષ થઈ ગયો. શું કરે છે આ જે નાનકડો છોડ ઘટાદાર વૃક્ષ થઈ જાય છે? પછી વાદળીને બધી જ માંડીને વાત કરે છે કે પહેલાં એક ટીપું પાણી પાયું પછી બધા પંખીઓએ ભેગા મળીને મને ઘણા વર્ષો સુધી ખૂબ જ પાણી પાયું અને પછી મારો વિકાસ થયો અને હું એક ઘટાદાર વૃક્ષ બની ગયો. ચલો હવે છે 5મો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ચલો, છોડની ઈચ્છા આકાશને આંબી જવાની હતી. આ વાક્ય કેવું છે? સાચું છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને આકાશને આંબી જવાની ઈચ્છા તો હોય જ છે. છોડના મૂળ પાણી વિના ખુશ હતા. આ વાક્ય કેવું છે? ખોટું. ત્રીજું, વાદળીએ ભર ઉનાળે ઝાડને નવડાવ્યું. આ વાક્ય કેવું છે? સાચું. ચાલો હવે આપણે જોઈએ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો.
પહેલું છે તો કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? આ વાક્ય કોણ બોલે છે? પંખી. અને કોને કહે છે? નાના એવા છોડને. બીજું છે, કેમ ઝાડ દાદા ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને? આ કોણ બોલે છે? વાદળી. ત્રીજું, હું તારો ભાર સહી શકતો નથી. આ વાક્ય કોણ બોલે છે? એક નાનકડો છોડ. હવે જુઓ પ્રશ્ન નંબર 7. નીચેની વાર્તામાં લીટી દોરેલ શબ્દો આડા અવળા થયા છે. યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકીને વાર્તા ફરીથી લખો. જો બાળકો, હવે હું છે ને આ જે ખોટી વાર્તા છે ને એ માત્ર તમને જે લીટી કરેલ છે એ તમને કહી દઉં, બાકી હું આખી વાર્તા તમને ફરીથી કહીશ. કારણ કે મેં પાઠ્યપુસ્તકમાં પણ તમને આ વાર્તા સમજાવેલી હતી, બરાબર. જો એક તો પંખી નીચે લીટો કર્યો છે, પછી પગ, પછી ઝાડ, ઉંદર, કટકટ, જંગલ, રાજી રાજી, દાંત, ફલ, પહાડ, આકાશે અને પંખીઓને અને મેદાન. જો બાળકો, આ એક એવી વાર્તા છે કે જેમાં જે લીટી કરેલી છે એ શબ્દો આડા અવળા છે, એની જગ્યાએ એક બીજો શબ્દ આપણે મૂકવાનો છે. હકીકતમાં આ વાર્તા કેવી છે તમે સાંભળી જ હશે કદાચ, કે એક જંગલમાં એક શિકારી શિકાર કરવા આવે છે. તેણે પંખીઓનો શિકાર કરવાનો હોય છે, તેથી તે પંખીઓનો શિકાર કરવા માટે એક ઝાડ પાથરે છે અને પંખીઓને તેમાં પકડવા માગતો હોય છે, બરાબર. એ આપણે આમાં શીખવાનું છે, એ વાર્તા આપણે શીખવાની છે. ચલો, એક હતું મોટું જંગલ, એના મોટા મોટા પહાડ. દૂર નજર કરો તો તમને દેખાય કાળા કાળા મેદાન. જો આપણે દૂરથી પહાડોને જોઈએ ને તો આપણને દૂરથી શું લાગે? એ કાળા કાળા મેદાન હોય એવું જ લાગે. આ જંગલમાં એક શિકારી રહે. એક દિવસ તેણે પંખીઓને પકડવા ઝાડ પાથરી. પંખીઓ ઘણા ચણવા આવ્યા અને ઝાડમાં ફસાયા. શું હતું કે પંખીઓને પકડવા માટે તેણે ઝાડ તો પાથરી, પરંતુ ત્યાં દાણા પણ નાખ્યા હતા, તેથી પંખીઓ તો દાણા ચણવા આવ્યા અને ઝાડમાં ફસાઈ ગયા. પરંતુ પંખીઓ બધા એક હતા, એમણે એકી સાથે બળ કરીને બધા પંખીઓ એકી સાથે ઉડ્યા. પછી એક ઝાડ પર જઈને બેઠા. ત્યાં એક ઉંદર રહેતો હતો. તેણે પંખીઓની મદદ કરી અને કટકટ કરી દાંતથી ઝાડ તોડી નાખી અને પંખીઓ તો રાજી રાજી થઈ ગયા. ઉંદરભાઈનો આભાર માની અને ઉડી ગયા આકાશે. જો આપણામાં જ્યારે એકતા હોય ને તો આપણે કોઈ પણ મુશ્કેલમાં મુશ્કેલ કામ કરી શકીએ, એમાં આપણને કોઈ પણ જાતની મુશ્કેલી નડતી નથી. પરંતુ આપણે હકીકતમાં એક થવું જોઈએ, બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ 8મો પ્રશ્ન, અજબ ગજબની વાતો પૂછો અને જાણો. આપણે જેને કહીએ ને કોયડા ઉકેલ. તો ચલો, એક પક્ષી પાંદડાને દરજીની જેમ સીવીને માળો બનાવે. એ કોણ? તો કોણ બનાવે છે? તો કે દરજીડો. બીજું છે, સૌથી નાનું ટબુકલું પક્ષી અને ઉડે જાણે આભે ઉડતું વિમાન. એ કોણ? તો કે દેવચકલી. ત્રીજું છે, એક પક્ષી એવું ચતુર કે પોતાના ઈંડા બીજાના માળામાં મૂકી આવે. એ કોણ છે? કોયલ. ચોથું, એક પક્ષી ઉડી ના શકે પણ દોડે તો મોટર ગાડીને રાખી દે પાછળ. આ કોણ છે? સાંભળો. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો ચલો, દરેક પાઠમાં આપણે જોડણી તો શીખવીએ છીએ. દિવસ, તો કેવી રીતે લખાય? રસ્વઈ દી, દિવસ. તરસ, તો કેવી રીતે લખાય? તરસ, તો સસલાનો સ. ઘેંગુર, તો શું લખાય? ઘેઘોર.
ધટ્ટાદાર, ધટ્ટાદાર નહીં પણ કેમ લખવાનું છે, ઘટ્ટાદાર. હવે જુઓ પ્રશ્ન નંબર 10 કેવો છે કે તમને સમાનાર્થી શબ્દોના રૂપમાં જોડકા જોડવાનું કહ્યું છે. તો જો અહીંયા એક આપણને ચિત્ર આપ્યું છે, તો પહેલું છે વૃક્ષ, તો નીચે આપણે ઝાડની સાથે એને જોડવાનું છે. બીજું છે ભાર, તો ભારને આપણે વજનની સાથે જોડવાનું છે. પાણી, તો પાણી એટલે શું થાય, જળ, તો આપણે જળની સાથે એને જોડવાનું છે. આભ, તો આભ એટલે આકાશ. ચોમાસું, તો ચોમાસું એટલે વર્ષા ઋતુ. પશુ, તો પશુને આપણે શેની સાથે જોડવાનું છે, ઢોર, બરાબર. આ જોડકા કેવા છે કે આપણને આમાં સમાનાર્થી શબ્દો કે એનો ને એનો બીજો શબ્દ છે, બરાબર. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 11. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ચલો, આકાશને આંબી જવું. આકાશને આંબી જવું એટલે ખૂબ જ વધવું, બરાબર. તો ચલો આપણે એક વાક્ય બનાવીએ. છોડને મોટા થઈ આકાશને આંબી જવાની ઈચ્છા હતી, બરાબર. ચલો હવે તમે રૂઢિપ્રયોગના અર્થમાં તો તમે ગમે તે વાક્ય બનાવી શકો છો, બરાબર. બીજું છે મન મૂકીને. મન મૂકીને એટલે કે ખૂબ જ દિલથી. હવે આપણે એનું વાક્ય બનાવીએ. આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો. હવે છે પ્રશ્ન નંબર 12. નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો. એટલે આપણને એક વાક્ય આપ્યું છે, એનું આપણે શબ્દ બનાવવાનું છે. ભારે સમૂહ કે ઝુંડવાળો એટલે શું થાય, ઘટ્ટાદાર. હવે બીજું છે પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો ડકાર એટલે કે ઓડકાર, બરાબર. ઘણીવાર તમને જમ્યા પછી ઓડકાર આવી જતો હોય છે, એ શું છે, એક જાતનો વાયુ. હવે છે પ્રશ્ન નંબર 13. આપેલ ઉદાહરણો પ્રમાણે શબ્દો બનાવો. જો ઉદાહરણ કેવું છે, કાગડો તો કાગડી અને મોર તો ઢેર. તો ચલો, ચકલો તો ચકલી, ભેંસ તો પાડો, પોપટ તો મેના, સસલી સસલો તો સસલી, કૂતરો તો કૂતરી, ગાય તો આખલો, બરાબર. આવી રીતે આપણે એને ઉદાહરણ પ્રમાણે જોડ બનાવવાની છે. હવે જુઓ બીજું ઉદાહરણ છે, એની માંડ એક પાંદડું બેઠેલું. તો હવે આપણે એને વાક્યને બહુવચનમાં ફેરવવાનું છે. એને માંડ બે ચાર પાંદડા બેઠેલા. હવે જો પહેલું છે, એક પંખી ઉડતું ઉડતું આવ્યું. તો આપણે બહુવચનમાં ઘણા પંખી ઉડતા ઉડતા આવ્યા. બીજું છે, પંખીએ આ કામ કર્યું. તો બહુવચનમાં શું થશે, પંખીઓએ આ કામ કર્યું. ત્રીજું છે, એક ચોમાસું છોડ પર વરસ્યું. તો બહુવચનમાં કેવું થશે વાક્ય, ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. ચલો હવે છે પ્રશ્ન નંબર 14. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, બરાબર. તો જો વાક્ય આપણને અધૂરું આપ્યું છે, તો એમાં આપણે નો ને ની ને નો અને નું વાપરીને વાક્ય પૂરું કરવાનું છે. એક બકરીનું ધ્યાન ગયું. આપણને ખબર પડી જવું જોઈએ કે ક્યાં નો આવશે, ક્યાં નું વપરાશે, ક્યાં ને વપરાશે, બરાબર. તો પહેલું વાક્ય શું બનશે, એક બકરીનું ધ્યાન ગયું. બીજું બનશે, છોડ પંખીનો ભાર ખમી શક્યો નહીં. ત્રીજો બનશે, છોડ પર પંખીને દયા આવી. ચોથું વાક્ય બનશે, લાંબા સમયની તરસ હતી. પાંચમું બનશે, પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી, બરાબર. એવી રીતે આપણે નોનીનોના જ્યાં જરૂર પડે ત્યાં મૂકી અને વાક્ય બનાવવાનું હતું. ખાલી જગ્યામાં જ તમારે ખાલી મૂકવાનું છે, બરાબર. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 15.
નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. જો આપણને આમ આપ્યા છે બકરી, પંખી, અકળાવ, તળાવ અને વખત, તો આપણે શબ્દકોષ પ્રમાણે શું આવશે? પહેલાં અકળાવ, પછી આવશે તળાવ, પછી આવશે પંખી, પછી આવશે બકરી અને લાસ્ટમાં વખત. હવે જોઈએ બીજું છે વાદળી, ઈચ્છા, ઘટાદાર અને ઓઢકાર. તો સૌથી પહેલાં શું આવશે? ઈચ્છા, પછી આવશે ઓઢકાર, પછી આવશે ઘટાદાર અને છેલ્લે આવશે વાદળી. બરાબર. હવે જો બાળકો, અહીંયા 15 પ્રશ્નો સુધી આપણે ગુજરાતની સ્વાધ્યાય પોથીમાં શીખી ગયા. હવે તમારી સ્વાધ્યાય પોથીમાં 16માં પેજ નહીં 36માં પેજ ઉપર એક ચિત્ર આપેલું છે. બરાબર. એ તમારે જોઈ લેવાનું અને એ ચિત્ર શું સૂચવે છે એના વિશે તમારે 2-5 વાક્યો લખવાના છે. બરાબર. હવે એનામાં જ એમાં બીજો પ્રશ્ન છે ખેડ, ખાતર અને પાણી કરમને લાવે તાણી. એ તમારે એવો જે વાક્ય છે એ ટૂંકમાં સમજાવવાનું છે. આ કંઈ તમારે ક્યાંય પૂછાવાનું નથી, ફરજિયાત નથી, તમને આવડે તો લખવાનું છે. બરાબર. તો ચાલો જો બાળકો, હવે આપણે ઘણો બધો કોર્સ પૂરો થઈ ગયો છે, પરંતુ જો તમારે રોજેરોજનું હોમવર્ક કરતા જ રહેવાનું છે. બરાબર. તો ચાલો બાળકો, હવે આજે મેં 13મો પાઠ પણ તમને સ્વાધ્યાય પોથીમાં શીખવી દીધો છે, તો તમે જરૂરથી આ પાઠ વિડીયોમાં જોઈને લખી નાખશો, હોમવર્ક પણ હું તમને આપી દઈશ. ચલો નમસ્તે બાળકો, આવજો.